ગુજરાતમાં અરવલ્લી જિલ્લાની રતનપુર ચેકપોસ્ટ માર્ગ વિદેશી દારૂ ઘુસાડવા માટે સિલ્ક રૂટ તરીકે જાણીતો છે. વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ જિલ્લાની વિવિધ આંતરરાજ્ય સરહદ પરથી ઘુસાડવામાં આવી રહ્યો છે. રાજસ્થાન રાજ્યની સરહદને અડીને આવેલા શામળાજી, ભિલોડા અને મેઘરજ પંથકમાં મોટા પ્રમાણમાં દારૂના કટિંગનો ધંધો ધમધમી રહ્યો છે. શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ટૂંકા ગાળામાં બીજી વાર રેડ પાડી સપાટો બોલાવ્યો હતો. અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનમાંથી સસ્પેન્ડ થયેલા કર્મચારીના રતનપુર ચેકપોસ્ટ નજીક આવેલા પહાડિયા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી રણાંક મકાન, ભહેરામાં અને ગોડાઉનમાં સંતાડેલ વિદેશી દારૂના રૂપિયા 2.46 લાખનો દારૂ ઝડપી પાડી ચાર શખ્સની ધરપકડ કરી સસ્પેન્ડ બુટલેગર પ્રભુ સોમાભાઈ ડોડિયાર સહિત અન્ય શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. અરવલ્લી જિલ્લામાં દારૂબંધીની અમલવારી ફક્ત કાગળ પર રહેતા મોટા પ્રમાણમાં દેશી વિદેશી દારૂના અડ્ડા અને મોટા પ્રમાણમાં દારૂનું કટિંગ થતું હોવાથી સ્ટેટ મોનિટરિંગ સેલ સમયાંતરે અરવલ્લી જિલ્લામાં ત્રાટકી વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કરતી હોય છે. શામળાજી પોલીસ કાર્તિકી પૂનમના મેળામાં સઘન બંદોબસ્તમાં વ્યસ્ત હતી. બીજી બાજુ સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી હતી. સ્ટેટ વિજિલન્સના દરોડાથી જિલ્લાના પોલીસ તંત્રમાં ભારે હડકંપ મચ્યો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ બુટલેગરો બિંદાસ બન્યા છે. બ્યુરો રિપોર્ટ, લાઇવ ગુજરાત ન્યૂઝ.